નમસ્કાર દોસ્તો, ઘણા દર્દીઓએ અમને અમારી યુટ્યુબ ચેનલ ઉપર રિક્વેસ્ટ કરેલી છે કે એક વખત કમરના ઇન્જેક્શનનો વિડીયો બનાવો. તો આ વિડીયો અમે એક 80 વર્ષના જે વૃદ્ધા છે તેમને કમરમાં ઇન્જેક્શન આપેલું છે. L4 અને L5 સ્લિપ ડિસ્ક માટે તેમને એક પગમાં દુખાવો થતો હતો, તેમને ઇન્જેક્શન આપેલું છે કમરમાં અને ત્યારબાદ ઇમિજિએટલી દુખાવા વગર ચલાવવાનું શરૂ કરેલું છે. તો આ વિડીયો તે પ્રોસિજર માટે બનાવેલો છે, આપ જોઈ શકો છો. સૌથી પહેલાં દર્દીને પેટના ભાગે ઊંધા સુવડાવવામાં આવે છે, ત્યારબાદ જે જગ્યાએ ઇન્જેક્શન આપવાનું છે તેને બીટાડીનથી એકદમ ક્લીન કરવામાં આવે છે અને ત્યારબાદ બ્લુ કલરની સ્ટરાઇલ શીટ જે તમે જોઈ શકો છો તે તેના ઉપર નાખવામાં આવે છે. ફરીથી ઇન્જેક્શનના ભાગને સ્ટરિલિયમથી ક્લીન કરવામાં આવે છે. ત્યારબાદ અમે અમારી સોય રાખીએ છીએ જે જગ્યાએ જે ઇન્જેક્શન આપવાનું છે તે જગ્યાએ, અને આ જે મશીન છે સફેદ કલરનું મશીન, તેના દ્વારા અમે ટીવીમાં આ સોયની જગ્યા એકદમ કન્ફર્મ કરીએ છીએ અને તે જગ્યાએ લોકલ એનેસ્થેટિક મતલબ કે ચામડી સૂન કરવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શન આપ્યા બાદ અમે જે અમારી સ્પાઇનલ નીડલ હોય છે જેનાથી નસની ઉપર ઇન્જેક્શન આપવાનું છે તે નીડલ ત્યાં આગળ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. આ મેં લોકલ એનેસ્થેટિક આપેલું છે અને હવે તમે આ સોય જોઈ શકો છો જે અમે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, અને ફરીથી મશીનના ગાઈડન્સમાં અમે ટીવીમાં આ સોયની પોઝિશન, નીડલની પોઝિશન કન્ફર્મ કરીએ છીએ કે તે પોઝિશન એક્ઝેક્ટલી L4 L5 જે જગ્યાએ અમે ઇન્જેક્શન આપવું છે તે જ જગ્યાએ છે. બે રીતે જોવામાં આવે છે, એપી અને લેટરલ વ્યૂ બંનેમાં તે કન્ફર્મ કરવામાં આવે છે પોઝિશન, અને ત્યારબાદ તેની અંદર આ તમે જોઈ શકો છો એક પ્રકારની ડાઈ નાખવામાં આવે છે. ડાઈ દ્વારા સોયની મતલબ કે નીડલની સ્પાઇનલ નીડલની પોઝિશન કન્ફર્મ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ બ્લેક કલરનું જે છે, કાળા કલરનું, તે અમારી ડાઈ છે જે ટીવીની અંદર દેખાઈ રહી છે, અને તેને ફરીથી એક અલગ વ્યૂ ટીવીને સીધું કરીને એપી વ્યૂમાં કન્ફર્મ કરવામાં આવે છે આ રીતે. અને ત્યારબાદ દર્દીને જે નસની ઉપરનો સોજો ઓછો કરવાનું ઇન્જેક્શન છે તે આપવામાં આવે છે, અને ઇમિજિએટલી ત્યારબાદ દર્દીને ચલાવવામાં આવે છે. આપ જોઈ શકો છો કે દર્દી કમ્ફર્ટેબલી બેડ પરથી નીચે આવીને ઇઝીલી ચાલી શકે છે. ધન્યવાદ.